વલસાડના શરીગામમાં ઈદે મિલાદનો જુલુસ કાઢવામાં આવ્યો હતો. ઈદે મિલાદની જુલુસમાં કોમી એકતાના દર્શન થયા હતા. ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોલ્લાસ અને ધૂમધામથી ઈદે મિલાદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને સમાજના આગેવાનો જોડાયા હતા. સરીગામ સુન્ની જામા મસ્જિદથી જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરીગામ 3 રસ્તા થઈ બિલાડ પ્લાઝા પર જુલુસનું સમાપન કરાયું હતું, જે જુલુસમાં મુસ્લિમ બિરાદરો માટે જૈન સમાજ અને હિન્દુ ભાઈઓ અને ખાસ કરી બાળ મિત્ર મંડળ બિલાડ દ્વારા પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ભાઈચારો કાયમ રહ્યાનો સંદેશ અપાયો હતો. મનાવવામાં આવે છે કે અમારા પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો આજે જન્મ દિવસ ગણાય, એને ઈદે મિલાદ એટલે કે ઈદોની ઈદ એને માનવામાં આવે છે. એટલે બહુ ખૂબ હર્ષોલ્લાસથી અને ધૂમધામથી આ પર્વ અમે દર વર્ષે અહીંયા ઉજવીએ છીએ. સરીગામ રમજાનનગરથી નીકળીને રોહિતવાસ સુધી જઈને ત્યાંથી પરત અમે ભિલાડ પ્લાઝા તરફ પરત વળીએ છીએ દર વર્ષે. આ મેસેજ એનો આ જ છે કે અમારો પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પૂરા વિશ્વમાં શાંતિ, અમન, સલામતી અને એકત્ર રહીને મળીજુલીને દરેક ધર્મના લોકોને રહેવાનો સંદેશો આપ્યો છે. આ જ સંદેશો આપવા માટે અમે આ જુલુસ કાઢીએ છીએ અને આ જુલુસ માટે તમામ અમારા હિન્દુ ભાઈઓ, આજે તો ઇવન આપણા જૈન ભાઈઓ વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા સરીગામમાં એ લોકોનો ચોથનો પર્વ હતો, ઉપવાસ રાખેલા હતા, છતાં બી અમારા સમાજ માટે એમને શરબતનું આયોજન કર્યું હતું. ખૂબ જ બહુ સારો મેસેજ આપ્યો છે, ખૂબ જ અમે આ વસ્તુને વધાવીએ છીએ. અને એના પછી સૌથી મોટું તો આગળ આવ્યા તો જે બાલ મિત્ર મંડળ ગણપતિનો જે દર વર્ષે અહીંયા સ્થાપના હોય છે, આજે બાળ મિત્ર મંડળના તમામ મિત્રો દ્વારા આજે જબરદસ્ત એક શરબતનો પ્રોગ્રામ આપીને, શરબત કોઈ મોટી વસ્તુ નથી પણ આજે મેસેજ આપ્યો છે ને એ હકીકતમાં વધારવા જેવો છે. હકીકતમાં એમની આપણે ખૂબ દિલથી તારીફ કરીએ છીએ કે આજે આપણા દેશમાં આવી એકતા અને અખંડતા બની રહે એ માટે અમે પણ આજે આ મહાન પર્વના એના માટે અમે દુઆ કરીએ છીએ કે હંમેશા આપણો ભાઈચારો આપણા વિસ્તારમાં અને તમામ હિન્દુસ્તાનમાં બનેલો. ઈદે મિલાદુન નબીની સૌને અમારી કમિટી તરફથી દિલ્હી મુબારકબાદી પાઠવું છું અને મારી કહેવાની આવશ્યકતા નથી, આ આવતા ત્રણેય તહેવારો સંવત્સરી, ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદ એ જ સંદેશો આપે છે કે હમ સબ એક હૈ, હિન્દી હૈ હમ વતન હૈ, હિન્દુસ્તાન હમારા. એટલે બધાનો જ આ તબક્કે ખૂબ ખૂબ ઘણો બધો આભાર માનીએ એટલો ઓછો છે. અને ખરેખર આ સરીગામની માનવ જાતે આખા ગુજરાતને એક સંદેશો પાઠવ્યો છે કે રાષ્ટ્રીય એકતા, કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ હોય તો એ સરીગામ ઈદે મિલાદુન નબીનું જુલુસ એ આપણે આ પ્રેરણા છે તે પૂરું પાડે છે. અને એટલે જ હું કહું છું કે અનેકતા મેં એકતા હિ હમારી શાન હૈ, અનેકતા મેં એકતા હિ હમારી શાન હૈ, ઇસલિયે મેરા ભારત મહાન હૈ. અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વલસાડ.